હાલોલ તાલુકામાં આવેલી ઢીકવા ગામમાં કસ્તુરબા આશ્રમ શાળાની 16 વિદ્યાર્થીઓને સસ્તાના અભાવે ચામડીનો રોગ થતા કાથોલા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. ઢીકવા ગામમાં આવેલી કસ્તુરબા આશ્રમ શાળાની 16 બાલિકાને ખંજવાર આપતા હેલ્થ એન્ડ વેલનેસ કોથલા કેન્દ્ર પર સારવાર અર્થે પહોંચાડવામાં આવી. ઢીકવા કસ્તુરબા આશ્રમ શાળાની બાલિકાને મહિનામાં નાહવા માટે એક બે સાબુ આપવામાં આવે છે. તો શું સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ કસ્તુરબા આશ્રમ શાળામાં બાલિકા માટે થાય છે ખરો? તે એક તપાસનો વિષય છે. આ કસ્તુરબા આશ્રમ શાળામાં 100 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. તો શું આ બાલિકાના સ્વાસ્થ્ય માટે કોઈ કાળજી લેવામાં આવતી હશે ખરી? એક વિદ્યાર્થીને પડી જતાં આંખ, માથામાં અને હોઠ પર વાગતા સરકારી આરોગ્ય વિભાગ કાથોલામાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. શું આ બાલિકા રામ ભરોસે છે કે પછી કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થતી હશે? એ વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ જોતા આરોગ્ય વિભાગ તેમજ કસ્તુરબા આશ્રમ શાળાના સંચાલકો ઉમતા હોય તેવું જણાઈ આવે છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.